कबीर कुआ एक है, पनिहारी अनेक, बर्तन सबके न्यारे भये, पानी सब में एक। फरीवार श्रीदत्त व्यास चैनल अने गुज्जू कॉमेडी बाइट्स चैनल पर आप बधानो स्वागत करी अने आपना माटे हसवा माटे नवी वातु लई अने आपनी समक्ष आव्यो छु। आप सौनु हूँ भावथी स्वागत करू छु। आप बधाना चरणों में वंदन करी अने मारी वाणीनी शुभ शुरुआत करू छु। प्रेम अने माथे देवू खबर वगरनू थई जाय, પ્રેમ અને માથે દેવું એ ખબર ન પડે આમનામ થઈ જાય। હમણાં એક દાદા મારી પાસે મને કે નૌશાદભાઈ મારો છોકરો છે ને લગ્ન કરવાની ના પાડે। અરે મેં કીધું એ તો હમતદાર કહેવાય। અરે મને કે હમતદારની ક્યાં કરો, મારો વંશ આગળ ન આ લે કે એને સમજાવો ને એકનો એક છે લગ્ન કરવાની ના પાડે। હું તો એના ઘરે ગયો, મેં ભલામણ લગ્ન કરવાની ના કાં પાડ। અરે મને કે મારે લગ્ન નથી કરવા, પણ મેં કીધું ના હું કામ પાડશો, મને કે મને છે ને લેડીઝથી બીક લાગે। મેં કીધું લગ્ન કરી લે પછી એકથી જ બીક લાગશે। અને છોકરાને લગ્ન થાય એટલે છોકરા માટે રાણી આવે, બાપ માટે ઉઘરાણી આવે। લગ્ન થાય એટલે પછી બધા ઉઘરાણી વાળા આવે। અમારા હમણાં વિઠ્ઠલના લગ્ન થયા ને, તો વિઠ્ઠલ ને એના બાપા બે બેઠા હતા બહાર, આ બરાબર શેરીમાં બેઠા હતા ને, એમાં આમથી એક ભાઈ હાલ્યા આવે તો વિઠ્ઠલના બાપા વિઠ્ઠલને કે વિઠ્ઠલ તારા લગ્નમાં આપણે જે શિખંડ લાવ્યા હતા ને એ શેઠ હાલ્યા આવે છે એ કે, અને એને શિખંડના પૈસા દેવાના છે। વિઠ્ઠલ કે હામાં ન લઉં ને તો એ કે હું ગગજીના પેટનો નહીં કે। તો ગગજી બાપા કે કાંઈ વાંધો નહીં, એમાં બરાબર એ આવ્યા આમ શિખંડનો વેપારી આવ્યો ને, એટલે વિઠ્ઠલે ગગજી બાપાને કહી દીધું કે એ આવે ને એટલે તમારે ખાલી એટલું કહેવાનું કે આ શિખંડવાળા ભાઈ ખાલી હા પાડવાની, તો કે વાંધો નહીં। અને બરાબર આ શિખંડવાળા ભાઈ આવ્યા, આવીને ગગજી બાપાને કીધું બાપા વિઠ્ઠલના લગ્ન થઈ ગયા એ કે આ થઈ ગયા। વિઠ્ઠલ કે આ ભાઈ કોણ, તો ગગજી બાપા કે ભૂલી ગયો આ તારા લગ્નમાં આપણે શિખંડ લાવ્યા હતા ને આ શિખંડવાળા શેઠ છે। તો અમારો વિઠ્ઠલ કે બાપા આ ઓલા શિખંડવાળા છે ને જેનો શિખંડ આપણે લાવ્યા, પછી આપણે ખાધો આપણે આખા ઘરને કોલેરા થઈ ગયા, ઝાડા ઉલટી, આખી જાનને ઝાડા ઉલટી થઈ ગયા, આપણને દાખલ કરી 18,000 બિલ આવ્યું, જાનને દાખલ કરી હતી આખા એને 60-70,000 રૂપિયા બિલ આવ્યું, અને આપણે જેની ઉપર કેસ કરવાની વાત ચાલે છે આ એ જ ભાઈ છે। ત્યાં તો ઓલા શિખંડવાળા ભાઈ કે ભાઈ ગગજી બાપા કેસ બેસ ન કરતા તમારે 18,000 રૂપિયા લઈ લ્યો અને જાનનું જાતું કરો એ કે, મને જવા દો એ કે। તો વિઠ્ઠલ કે હાલો તો 18,000 કાઢો। ₹18,000 રૂપિયા ને કે હાલો જાઓ જો આ શેરીમાં કોઈ દી આવતા નહીં કે બોલો, હા માં પૈસા લઈ આવો છે અમારો વિઠ્ઠલ બોલો, હા માં લઈ લો। હમણાં અમારે અને જો વડીલની વાત આવી ને એટલે હું કહી દઉં, હકીકતની અંદર એક કહેવત છે કે ગઢા ગાડા વાળે સાહેબ, ગઢા છે ને એ ગાડા વાળે। ગામડા ગામની અંદર 30-35 વર્ષના બધા યુવાનો, એમાં એક વ્યક્તિના લગ્ન એટલે બધા યુવાનોએ ભેગા મળીને વાત કરી, આપણા જાનની અંદર કોઈ પણ વડીલ ન હોવો જોઈએ, કોઈ વડીલ હોવો ન જોઈએ, બધા યુવાનોને જાન લઈને જવાનું છે। અને બધાએ આવું નક્કી કર્યું અને બરાબર આવું નક્કી કર્યું ને, અને આ વાત વડીલોને ખબર પડી એટલે વડીલોએ બધાએ મિટિંગ કરી કે છોકરાઓ બધા એમ કહે છે કોઈ વડીલ જાનમાં ન આવવું જોઈએ, તો એવું થોડું હાલે। ત્યારે બધાએ વડીલોએ કીધું કાંઈ વાંધો નહીં, અત્યારની જનરેશન છે આ બધી અને એને જેમ કરવું એમ ભલે કરે, મોજ હોય એમ, આપણે નથી જવું। ત્યારે વરાજાન બાપાએ કીધું મારે તો જવું જ છે, એ કે તું કેવી રીતના જાય, કે કાંઈ વાંધો નહીં હું બસની ડેકીમાં બેસી જાય અંદર। બરાબર એમ કે વરાજાના બાપા બસની ડેકીમ બે ગયા, જાન ઉપડી બધા યુવાનો જાનની અંદર, અને બરાબર એમ કહેવાય જાન ગઈ અને દીકરીના જે જાન જે ગામમાં જવાની હતી કન્યાના ગામ, એમાં બરાબર ગામના પાદરમાં જાન ઉતરી અને એમ કહેવાય દીકરીના બાપે હામૈયા કર્યા અને હામૈયું થયું અને બસમાંથી બધા ઉતર્યા ને, એટલે દીકરીના બાપે બધું જોયું કે બધા યુવાનો કોઈ વડીલ દેખાણું નહીં, એટલે દીકરીના બાપે વરાજાને કીધું કે ભાઈ જમાઈરાજ તમે જાન લઈને આવ્યા છો, અમે તમારું સ્વાગત કરીએ છીએ, અમે અમારી દીકરી તમારે પહોંચાડી દેવું, પણ અમારા ગામનું તળાવ રહ્યું ને આ તળાવ છે ને તમારે ઘીથી ભરવું પડે, જો તમે આ તળાવ ઘીથી ભરી દો તો હું મારી દીકરી તમારે પહોંચાડું। અને જમાઈ કે હવે એવી વાત નહોતી થઈ કાંઈ, દીકરીને તમારે દેવી હોય તો દો, કે આ એટલું બધું ઘી અમારે ક્યાંથી લાવવું, આ કાંઈ તળાવ થોડા ઘીના ભરવાના હોય, અમારે એટલું બધું ઘી થોડું લાવવાનું હોય, એ તમારે પહેલાં ચોખવટ કરવી જોઈએ કે હું આ બસ ને બધું બાંધીને આવ્યો હોય કે, અને આનો ખર્ચો મેં કર્યો ને તમે અત્યારે રોન કાઢો। દીકરીના બાપા કે ભાઈ તો ઘી લઈને આવજો અત્યારે, તમે અત્યારે તો તમતા જવા દો કે ઘી હશે આ તળાવ ઘીથી ભરાશે તો જ મારી દીકરીના લગ્ન તમારે યાર થાય, એટલે આ અત્યારની જુવાન જનરેશન આ તો ગરમ લોહી હોય ને તો કે નથી કરવા લગ્ન, બધા બસમાં પાછા ચડી ગયા। અને ત્યારે બાપાએ ડેકી ખોલી અને બસમાંથી બહાર નીકળ્યા ડેકીમાંથી, અને બરાબર વેવાઈ પાસે આવ્યા, તો વેવાઈ કે કાં તમે ક્યાંય દેખાણા નહીં, એટલે દીકરાના બાપે કીધું કે ભાઈ હું તો જાનમાં આવી ગયો ક્યારનો, પણ બાજુના ગામમાં આમંત્રણ એક જણાને દેવા ગયો હતો એટલે કે ત્યાંથી સીધો આવું છું, કે હું છે કે વેવાય હું તમે આ છોકરા વાળી વાત કરો, એ કે ભાઈ જો વેવાય આ હું મારી દીકરીના લગ્ન તમારા દીકરાને કરી દઉં, પણ આ તળાવ છે ને એ આખું ઘીથી ભરવું પડે, એટલે દીકરાના બાપો કે કાંઈ વાંધો નહીં તમતાર ભરી દઈએ, એમાં મુંજાઈ હું ગયા નાની એવી વાતમાં, એટલે ઓલો વરાજો કે હા હા બાપા આ તમે કે આ ઘીથી કેમ ભરશો, કે તું શાંતિ રાખને ભાઈ ગાઢા ગાઢા વાળે શાંતિ રાખ, એ કે હાલો
હવે એને કે હાલો કે તમારું આ તળાવ છે ને કે આખું ઘીથી ભરી દઈ, પણ કે એમાં છે ને આ પાણી છે એ પેલા ખાલી કરી નાખો. પાણી ખાલી કરી નાખો. એટલે પછી દીકરીના બાપે કીધું, બસ અમારે એટલું જ સાંભળવું જોઈએ કે આને કોઠાવું જ કહેવાય સાહેબ. જે કોઠાવું છે ને અંદરથી આવે, જે ઘરમાં વડીલની સલાહ નથી લેવાતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવામાં આવે સાહેબ. બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. હા અત્યારે તો બધું મોબાઈલ ઉપર આવી ગયું ભાઈ. હવે તો તમે મોબાઈલમાં, હવે તો 5 વર્ષ આવો દો પછી મોબાઈલમાં તમે ફોન કરશો ને એટલે મોબાઈલમાં જ બોલશે. મારી સાથે લગ્ન કરવા માટે 1 દબાવો, મારી બેન સાથે વાત કરવા માટે 2 દબાવો, મારા બાપા સાથે વાત કરવા માટે 3 દબાવો, મારો ભાઈ જે પબજી રેમા કરે છે એની યાર વાત કરવા માટે 4 દબાવો, અને તમારે બીજા લગ્ન કરવા હોય તો તમારે ઘરવાળીને ગળું દબાવો. આવું આવું છે બોલો. એક જણો છોકરી જોવા ગયો, છોકરી જોવા ગયો ને તો છોકરીને કે તું ક્યાંક એવું બોલ ને તો મને આનંદ આવી જાય. એટલે ઓલી છોકરી કે આઈ લવ યુ ભૈયા. ઓલો કે તું મને રાખડી બાંધી દેજે. અને એક આપણું જૂનું ગીત છે, નૈનો મેં સપના સપનો મેં સજના સજના પે દિલ્હી આ ગયા કે સજના પે દિલ્હી આ ગયા તાતૈયા તાતૈયા હો. આ એક ગીત તમે બધા સાંભળ્યું છે, એમાં ઓબ્ઝર્વેશન કરવા જેવું. નૈનો મેં સપના, જ્યારે નાના નાના હોય ને યુવાનો હોય ને ત્યારે નૈનોમાં સપના હોય, નૈનો મેં સપના. પછી મોટા થાય ને એટલે સપનો મેં સજના, 20-22 વર્ષની ઉંમર થાય ને એટલે સપનો મેં સજના. અને પછી હગાઈ થાય એટલે સજના પે દિલ આ ગયા, હગાઈ થાય ને એટલે સજના પે દિલ આ ગયા. પછી લગ્ન થાય, લગ્ન થાય પછી તાતૈયા તાતૈયા હો. આમને જિંદગી પૂરી થઈ જાય છે. આ નવા નવા લગ્ન થાય ને છોકરાઓના અને નવી નવી હગાયું થઈ હોય ને તો અત્યારના યુવાનો જે ગીત ગાય છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, ક્યાંક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. લગ્નને 15 વર્ષ થાય ને પાન બાન બધું હુકાઈ જાય. પછી આના ગીતનું પોસ્ટમોર્ટમ થાય, પછી એમાં શું કે ખબર, એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રામ, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, ક્યાંક બરણી ફૂટી ને તમે યાદ આવ્યા, આજ કપડા ધોવાનો મારો વારો હો રામ, કામવાળી ભાગી ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. હમણાં એક છોકરા છે ને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો, હાલો જાનુ ક્યાં છો ડાર્લિંગ, પણ ભૂલમાં આવે એની ગર્લફ્રેન્ડની જગ્યાએ બાપાએ ફોન ઉપાડેલો. એ કે નાલાયક કોણ બોલ છો, એ કોલર ટ્યુન સેટ કરને કે લીએ એક દબાઈએ, એમ કહીને ફોન મૂકી દીધો. બોલો અત્યારના છોકરા હોશિયાર થઈ ગયા છો ખરેખર. હા અને આ સાહેબ આ મોબાઈલ આવ્યા પછી મોબાઈલની એક વાત કહી દઉં તમને. આ બધાને ગામડામાં રહેતા હોય ને એને ખબર હશે, આપણે જેના માલઢોર હોય ને એના માલઢોરના ગળામાં એક ડેરો નાખવામાં આવતો, ડેરો. એના ગળામાં દોવડું બાંધ્યું હોય અને એક લાકડું બાંધ્યું હોય, પગની વચ્ચે લાકડું બાંધ્યું હોય, લાકડું છે ને એ આમ ઢહડાતું જતું હોય ધૂળમાં, એટલે એ ઢોર માલઢોર એ આમ ક્યાંય આઘું જાય ને તો એના લીટે લીટે એનો માલિક એને ગોતી શકે, એ વધારે આઘું ન જોઈ શકે, કારણ કે એને હાલી ન શકે. વચ્ચે ડેરો હોય ને એટલે પગ એના બહુ વધારે હાલી ન શકે ને બહુ આઘું ન જોઈ શકે, એને ડેરો નાખ્યો કહેવાય. આ ધીસ ઇઝ એ વન ટાઈમ ઓફ ડેરો. આ રેઢિયાર ક્યાં છે એને પકડવાનું સાધન છે. એને ઘરવાળી તરત ફોન કરે, હાલો ક્યાં છો, એ કે ડાર્લિંગ અત્યારે ફોર વ્હીલમાં છો, એમ તો હોર્ન વગાડો. હવે ટોકીજમાં બેઠો કોકની યાર, શું વગાડે, પીપી પુપુ પુપુ શું વગાડે, ભોપુ ભોપુ શું વગાડે, ખોટું બોલવાનું સાધન છે મોબાઈલ છે ને.
હમણાં એક જણા નો તો કોણીએથી અહીંથી હાથ કપાઈ ગયેલા બે, કોણીએથી હાથ કપાઈ ગયેલા બે, અને વરઘોડામાં ડિસ્કો કરે ઢીંચે ચક્કર ઢીંચે ચક્કર ઢીંચે ચક્કર ઢીંચે ચક્કર ઢીંચે ચક્કર ઢીંચે ચક્કર ઢીંચ. મેં કીધું એ ભાઈ તમને એટલો બધો સરસ ડિસ્કો કરતા આવડે છે, મન કે કોણ ડિસ્કો કરે મારે? મેં કીધું તમે ડિસ્કો કરો. મન કે નારે ના, મને વાહામ ખંજોળ આવે છે, ખંજોળું છું. એ કે હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે સાંભળો તમને ખબર છે આ બાજુવાળા છે ને શાંતાબેન, બાજુવાળા શાંતાબેન એના ઘરવાળા છે મગનભાઈ. એ કે હા. એ કે મગનભાઈ છે ને કોમામાં વહી ગયા, એનો ઘરવાળો કે પૈસાવાળા તો ગમે ત્યાં જાય. એ કે હવે એને ખબર આ દવાખાનામાં વહી ગયા, એને કે કોમામાં જગ્યા છે ફરવા ગયા છે. અમુક અમુક માણસો તો હદ કરે છે સાહેબ. હમણાં મારો ભાઈ પણ બાઘો મને મળ્યો. મેં કીધું કાં ભાગા, તું તો નોકરીએ લાગી ગયો તો ને, કેમ પછી અત્યારે આટા મારશો? મન કે મારો શેઠ બેકાર નીકળ્યો. મેં કેમ? અરે મન કે મેં 8 દિવસની રજા પાડીને તો મારા શેઠે ઓફિસ જ ફેરવી નાખી ગયા, પછી મને એડ્રેસ જ ન આપ્યું ક્યાં ઓફિસ ફેરવી. બોલ એ શેઠ એનથી કેવા કંટાળી ગયા છે, કારણ ઓફિસનું એડ્રેસ ન દીધું. એમ મારી બાજુમાં લગ્ન હતા ને એક જણાના, તો 2 કલાક ફટાકડાની ધબધબાટી બોલે, 2 કલાક સુધી ધબધબાટી ફટાકડાની. હું તો એની પાસે ગયો, મેં ભલામણા તમે આમ કહો છો મંદી છે મંદી છે મંદી છે, અને આમ મેં કીધું મંદીની વાતો કરો ને, આમ મેં કીધું તમે 2 કલાકથી જરા ફટાકડા ફોડો છો. મને કે હું ક્યાં ફટાકડા ફોડું? અરે મેં કીધું 2 કલાકથી ધબધબાટી બોલે, મારા ઘરે અવાજ આવે. મને કે નારે ના, આપણે ફટાકડાની કેસેટ મૂકી હતી કે. એટલે લોકોને એમ લાગે કે છોકરા લગ્નમાં ફટાકડા ફોડ્યા ગયા, આપણે થોડો ખર્ચો કરી મંદી કેવી. મને કે ભાઈ ભૂકા કાઢી નાખે એ મંદી. હમણાં નેતાજી એક ગામડા ગામમાં ગયા, નેતાજી ગામડા ગામમાં ગયા ને તો બધા ગામવાળાને ભેગા કર્યા, એ કે તમારા ગામમાં કાંઈ પણ સમસ્યા હોય તો મને કહો, હું ચૂંટણી પહેલાં એ સમસ્યાનું નિવારણ કરી દઈશ. એટલે ગામડા ગામના બધા વડીલ હોય ને, એક વડીલ કે નેતાજી અમારા ગામની અંદર બસ નથી આવતી. નેતાજી કે બસ એટલી વાત? તરત ફોન લગાડ્યો, હાલો ડેપો મેનેજર સાહેબ, ફલાણા ગામમાંથી બોલું છું, આ ગામમાં બસ નથી આવતી, આ ગામની અંદર રોજ 3-4 બસ આવવી જોઈએ, ગામના એક પણ માણસને તકલીફ ન પડવી જોઈએ, બરાબર? ઓકે, એમ કહીને ફોન કાપી દીધો. પછી કે બોલો આ બસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે બીજો કોઈ પ્રોબ્લેમ છે? ત્યાં એક જણો ઊભો થયો, એ કે નેતાજી અમારા ગામમાં એકેય મોબાઈલનો ટાવર જ નથી આવતો. નેતાજીએ ફોન કોને કર્યો હશે? આમ જ હાલે છે બધું. એક બેન એના વર્ધને કહેતા હતા, એ કે તમે સામેવાળાને જોઈને ક્યાંક શીખો, એ કે શીખો આ દુનિયા જે કરતું હોય ને એવું શીખાય. એનો વર કે પણ હું શીખો? એ કે સામેવાળા મગનભાઈને જોવો, એ કે રોજ એની ઘરવાળી અગરબત્તી કરે છે, એમાંથી ક્યાંક શીખો. એનો ઘરવાળો કે એની ઓ મરી ગઈ છે ગુજરી ગઈ છે એટલે અગરબત્તી કરે, એ કે તું એવો મોકો દે હું તો તને દીવો હોત એને કરું. એ કે મોકો દે તો થાય ને. એ કે અમારો ગટો ભાઈ જાડો બહુ, હો ગટો હમણાં ફરસાણની દુકાન કરી, ગટો જાડો બહુ, હવે હાલવા જાય વોકિંગ કરવા જાય. હવે વોકિંગ કરવા જાય ને તો એમાં એની ઘરવાળીએ એના છોકરાને કીધું, બેટા તારા પપ્પા છે ને એ રોજ સવારે વોકિંગ કરવા જાય, આ એટલો બધો હાલહુડો છે કે પથારીમાંથી 9 વાગ્યા પહેલાં ઉઠતો નથી અને હમણાંથી સવારમાં 5 વાગે વોકિંગ કરવા જાય છે. બેટા તું એની હારે એક દિવસ જા, રવિવાર છે ને, અને તું ધ્યાન રાખજે એની સામે છોકરી મળે ને તો તારા પપ્પા છે એ હેઠું જોઈ જાય છે કે પછી આંખ્યું બંધ કરી દે છે. તો ગટાનો છોકરો ગયો, આવીને એની મમ્મીને કીધું, મમ્મી મમ્મી મારા પપ્પા વોકિંગ કરતા હોય અને સામે કોઈ છોકરી મળે ને તો મારા પપ્પા છે ને એ કે આંખ બંધ કરી દેતા હતા, પણ એ કે એક જ આંખ બંધ કરતા હતા. એ ઘર ભંગાઈ નાખે કે નહીં બિચારા ગટાનું? એક તો ગટાનું માન ઘર બંધાણું છે. હમણાં ગટાનો છોકરો છે ને સ્કૂલની બહાર ઊભો હતો. મેં બેટા કેમ બહાર ઊભો છો? મને કે અંદર ભણાવે છે. મેં કીધું આ ભણવા હાટું તાર બાપા ખર્ચો કરે છે. કીધું જો હું ઇંગ્લિશ મીડિયમનો વિરોધ નથી કરતો, ઇંગ્લિશ છોકરાને ભણાવજો સાહેબ, પણ ગુજરાતી ન ભૂલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો સાહેબ, કારણ કે ગુજરાતી છે ને એ આપણી માં છે સાહેબ. હા, માને ન ભૂલાય એ ધ્યાન રાખજો. અને એનો તમને એક દાખલો આપું સાહેબ, કે બરાબર એક સિટીનો છોકરો અને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલો, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો 13-14 વર્ષની ઉંમર, અને બરાબર એ છોકરો રોડના કાંઠે ઊભો રહ્યો અને રિક્ષા ઊભી રહી, એટલે રિક્ષાવાળાને કે ખાલી છોકરા એટલું કીધું ગો ફોર સ્ટેશન, એટલે ઓલો રિક્ષાવાળો કે આ બે જાઓ એમ, એને મૂંડી હલાય, એને તો ઇંગ્લિશ નહોતું આવડતું, એટલે છોકરો કે હાઉ મચ, એટલે આ રિક્ષાવાળો આમ હાઉ મચ કીધું ને એટલે રિક્ષાવાળો સમજી ગયો પૈસાનું પૂછે, એટલે રિક્ષાવાળો કે 80 રૂપિયા. તો ઓલો છોકરો કે નહીં, મમ્મીને કીધું છે 90 આપવાના છે. રિક્ષાવાળો કે તો બેસી જાઓ જલ્દી ફટાફટી, કે તમે અમારી હાટું જ ભણો છો. એ સાહેબ છોકરાને થોડુંક છે ને ગુજરાતી શીખવાડજો, કારણ કે ગોઠા હુજનું ભણતર હોય ને તો એ ગુજરાતી છે સાહેબ. ગુજરાતીમાં ભણતર ભણેલો માણસ હોય ને ક્યાંય પાછો પડે જ નહીં. હા, ગુજરાતીવાળો ક્યાંય પાછો ન પડે. બોલો, હમણાં છોકરાઓ બધા રમતા હતા ને તો એ કે ડોશીમાં નીકળે, કે હું છે હું કરો છો? એ કે પબજીને મારીએ છીએ. તો ડોશીમાં કે મને ગગજી મારે છે.
ગગજી અને ઘરવાળાનું નામ છે ડોસીમાં, બોલ. આમાં ડોસીમાં તો ડોસીમાં હો ભાઈ, ભૂકા કાઢી નાખે એવા ડોસીમાં હોય. સાહેબે સ્કૂલમાં એક છોકરાનો ઉભો કર્યો, બેટા ઉભો થા, બોલ વસંતે મને ઢીકો માર્યો, આનું ઇંગ્લિશ કર. છોકરો કે શું? એ કે બોલ વસંતે મને ઢીકો માર્યો, આનું ઇંગ્લિશ કર. છોકરો કે સાહેબ વસંત પંચમી. વસંત પંચમી ઇંગ્લિશ કર્યું, જોરદાર કર્યું એને ઇંગ્લિશ. સાહેબ સ્કૂલમાં લખાવતા હતા કે ખાતર કેટલી પ્રકારના હોય, એમાં લખાયું કુદરતી ખાતર અને હાઇબ્રિડ ખાતર, બે પ પ્રકારના ખાતર આવે કે. એમ કે છોકરો એક વાંયથી ઊભો છો, સાહેબ ત્રીજું હતન ખાતર આવે કે? કહ્યું કે તમારી જાણ ખાતર. એની તો બહુ જરૂર પડે છે અત્યારે તમારી જાણ ખાતર, વાત વાતમાં કે તમારી જાણ ખાતર. હમણાં ચોરે 15-20 વડીલો બેઠા હતા ને અમારા ગામડા ગામમાં ચોરે, તો ઓલા સ્કૂલના વિદ્યાર્થીઓ એક જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. અરે ઓલા વડીલો કે ભાઈ એમ ટીંગા ટોળી કરીને છોકરાને પરાઈને ભણવા ન લઈ જવાય કે, એની રીતે ભણવું હોય તો ભણે એ કે. ઓલા વિદ્યાર્થીઓ કે દાદા આ વિદ્યાર્થી નથી કે, આ શિક્ષક છે, 15 દીઠા નિશાળ નથી એવો હોય કે. બોલો અત્યારે શિક્ષકોને લઈ જવા પડે ટીંગા ટોળી કરીને, નિશાળ નથી જતા. બોલો સાહેબ સ્કૂલમાં એક છોકરાને કે ઊભો થા, બોલ જેને બે હાથ નો હોય ને શું કહેવાય? છોકરો કે ઠૂઠો. એમ નહીં હિન્દીમાં શું કહેવાય કે સાહેબ છોલેનો ઠાકોર. એમ નહીં ઇંગ્લિશમાં શું કહેવાય કે સાહેબ એન ફ્રી. એન ફ્રી કહેવાય. હમણાં હું બરાબર સુરતથી બગડાણા જતો હતો અને બરાબર મારી આગલી સીટમાં એક ભાઈ બેઠા હતા અને એની હારે એક નાનો એવો છોકરો. હવે છોકરો પણ એટલો કરાફાઈટ છોકરો, એટલો કરાફાઈટ, બરાબર બસ હાલતી થઈને આગળ બસ ઊભી રહી ને, એટલે એમાં બધા વેચવાવાળા આવે ને, છોકરો કે પપ્પા ખારી સિંગ ખાવી. એને બાપા કે બેટા ખારી સિંગ ન ખવાય. કહી દઉં કે કેવું નથી, ઉભો રે ખવડાવું છું. એટલે એને ખારી સિંગ લઈ દીધી, ખાઈ લીધી. થોડાક આગળ ગયા ને એટલે બસ બરાબર ભરૂચ પાસે ઊભી રહી, તો બરાબર ને હોલ્ટ હતો ને બસ ઊભી રહી ને, એટલે છોકરો કે પપ્પા પપ્પા આઈસ્ક્રીમ ખાવું. હવે ન ખવાય આઈસ્ક્રીમ, શરદી થાય. કહી દઉં કે ઉભો રે કેવું નથી, લઈ આવું આઈસ્ક્રીમ. ફટાફટ લઈ આવ્યા, છોકરાએ ખાઈ લીધું. થોડાક આગળ ગયા ને વડોદરામાં બસ ઊભી રહી, પછી બસ ઊભી રહી ને એટલે ન્યાય બધા વેચવાવાળા, છોકરો કે પપ્પા થમ્સઅપ પીવી, થમ્સઅપ. હવે થમ્સઅપ ન પીવાય એને કહું ખા ખાચો. કહી દઉં ના કેવું નથી, ઉભો લઈ આવું. થમ્સઅપનો મોટો જબર 2.5 લિટરનો બાટલો લઈ આવ્યો અને છોકરો જેમ પાડો તેલ પીવે ને એમ ગટ 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 પીવા માંડ્યો. મેં કીધું આ 3 મહિનાનો ભૂખ્યો લાગે. આ તમને જેમ તાલાવેલી લાગી ને મને તાલાવેલી લાગી. એમાં બરાબર તારાપુર ચોકડી આવી અને ત્યાં બસ ઊભી રહી, બસ ઊભી રહી ને છોકરો નીચે ઉતરો, એને બાપ નીચે ઉતરાવ, અને એમાં છોકરો પેંડા ભરી ગયો. પપ્પા પેંડા 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 ન ખવાય પેંડા. તો એને બાપો કઈ ધ્યાન જ ન દે, પપ્પા પપલીના એ પપલીના. મેં કીધું ભાઈ તમારો છોકરો પેંડા ખાવાટું, મને કે તો તું અપાઈ દે ને. પછી મેં તમારો છોકરો હું થોડો અપાઈ દઉં. એ ભાઈ ભાઈ તો એટલા બધા ક્રોધમાં આવી ગયા ને, કારણ કે બધું પબ્લિક ખામો જોયું. ઓલે પાણીથી 10-15 પેંડા લઈ આવ્યા, 10-15 પેંડા લઈ આવીને છોકરાને કે લે ખા. પછી છોકરાને પેંડા આપી દીધા, બધું પતી ગયું. પછી બગડાણામાં એ ઉતર્યા ને, પછી મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું તમારો છોકરો ફરમાઈશ કરે અને તમે ફટાફટ દોડતા દોડતા લઈ આવતા હતા અને છોકરો ખાલી એટલું બોલે કહી દઉં, અને તમે મેં કીધું લઈ આવતા હતા, કહી દઉં એ છે હું. મન કે ભાઈ કાંઈ નહીં, સુરતથી મેં આ ભાઈ છોકરાને ટિકિટ નહોતી લીધી. હવે ટિકિટ તો મન કે 150ની થાય કે, આ 300 રૂપિયાનું ખાઈ ગયો મન કે. બોલો ટિકિટ નહોતી લીધી એણે. એટલે આવો થોડોક ફાયદો કરવા જાય ને આ મોંઘું પડે છે. સરકારને છેતરે અને પોત પોતાના પેટના છેતરી જાય. બોલો હા, કોઈને છેતરવાનો ધંધો કરવો જ નહીં સાહેબ. અને તમે જોજો સાહેબ, છોકરાને દાંત આવે ને, નાના બાળકને દાંત આવે ને, એટલે દાંત આવે એટલે છોકરું માંદું પડે, દાંત જાય એટલે ભાભો માંદો પડે, પછી ભાભો જાય. હમણાં એક ભાઈને તો 25 વર્ષની ઉંમરમાં બધા દાંત વયા ગયા. મેં કીધું ભાઈ કેમ 25 વર્ષની ઉંમરમાં તમારા દાંત વયા ગયા? મને કે દાંત સમજી ગયા કે આ ભાઈ સારું નહીં ખબર આવે, દાંત સમજી ગયા કે એમાં વયા ગયા. હમણાં હું ટ્રેનમાં આવતો હતો ને, તો બે દારૂડિયા રેલવે સ્ટેશન ઊભા થયો, એટલે મને કે પાણી. મેં કીધું જો હા મેં પરબ રહ્યું નહીં. મને કે પરબ ક્યાં? મેં કીધું જો હા મેર્યું. મન કે ક્યાં? મેં કીધું ગામમાં. મન કે ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. મન કે તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. મન કે જિલ્લો ક્યાં? મેં કીધું ગુજરાતમાં. મન કે ગુજરાત ક્યાં? મેં કીધું ભારતમાં. મન કે ભારત ક્યાં? મેં કીધું એશિયામાં. મન કે એશિયા ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મન કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મન કે પાણી ક્યાં? મેં કીધું હા મેં પરબમાં. બે દારૂડીએ પાણી પીને બરાબર ટ્રેનમાં ચડ્યા. હવે એક દારૂડીઓ ટ્રેનની બારી ખોલે, બીજો દારૂડીઓ બંધ કરે, વળી એક દારૂડીઓ બારી ખોલે, બીજો દારૂડીઓ બંધ કરે. આવું અંકલેશ્વર સુધી કર્યું. બોલો
પછી મેં કીધું એ હું કરો છો વારા ફરતી, તો બોલો એક દારૂડિયો કે મને છે ને ઠંડી લાગે છે એટલે કે હું બારી બંધ કરી દઉં, બીજો દારૂડિયો કે મને છે ને ગરમી થાય છે એટલે કે હું છે ને બારી ખોલી નાખું, પણ મેં કીધું જોવો તો ખરા બારીમાં કાસ જ નથી. આમ નામ તમે ખાલી ફ્રેમ ખોલ બંધ કરો જ કીધું, હવારના કસરત કરો છો, અમુક જોતા જ નથી. બોલો અમુક અમુક માણસો એવા અઘરા થઈ ગયા છે ને સાહેબ, ક્યાંય જોતા જ નથી, કોઈની વાત સાંભળતા જ નથી. હમણાં હું બરાબર એમ કહ્યું કે તળાવની પાળ પાસે ગયો ને, તો ત્યાં છે ને બધા પક્ષીઓ ચણ ચણતા હતા, તો ત્યાં એક દારૂડિયો હતો. મેં કહે ઈસમે છે ટોટા કોણ હે, ટોટી કોણ હે, બોલ દે. મેં કીધું ભાઈ મને બોલ દે નહીં તો શરીર નીકળતા હું. પણ મેં કીધું ભાઈ મને નથી ખબર, બોલ દે નહીં તો મારુંગા. મેં કીધું પછી મેં કોઠા ઉજ વાપરી, મેં તો જો ખાતા હે ને ઓ તોતા હે, ઓર ખાતી હે ને ઓ તોતી હે. મેં કે ક્યાં બોલતે, મેં હા તું દેખ દેખ, ઓ ખાતા હે ને ઓ ટોટા હે, ઓર ખાતી હે ઓ તોતી હે. મને કે હા બરાબર, મેં તું ગોચ્યા કર, તોતા તોતી કોણ હે. મેં અમે ખાતા ખાતી આવે જ નહીં. મેં કીધું અમને ગોટે ચડાવે. બોલ હમણાં એક જણા ઉપર તો ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે માંગી લે માંગી લે. આ કે ભગવાન કાંઈ નથી જોતું, માંગી લે માંગી લે. એ કે ભગવાન કાંઈ નથી જોતું, પણ ક્યાંક તો માંગી લે. ત્યારે એણે કીધું ભગવાન તમને જે મોજ આવે આપો. ભગવાન કે જા તારી હાથ છે ને બેઠા બેઠા ખાય એટલી હું તને કે કૃપા આપું છું, જા તારી ઉપર હવે હાથ પેઢી સુધી તમારે કોઈ કામ ધંધો નહીં કરવો પડે, આખે હાથે હાથ પેઢી સુધી તમે બેઠા બેઠા ખાઓ ને એટલું તમને હું આપું છું, જાઓ. તે ઓલો રોવા માંડ્યો. ભગવાન કે રોવા કામ માંડ્યો? એ કે ભગવાન મારે આઠમી પેઢીનું શું થાય. ભગવાને બે ઝાપટ મારી. બોલો 10-20-50 ભયસ હો હજાર યદુ લાખ મંગેગી, અને કોટી અરબ ખરબ મિલે ધરાપત હોને કી આસ જગેગી, અને સ્વર્ગ પાતાલ કુ રાજ મિલે તો દ્રશના અધકી હતી આગ લગેગી, સુંદર એક સંતોષ બિના સર તેરી ભૂખ કબૂ ન ભગેગી. સાહેબ તેરી ભૂખ કબૂ ન ભગેગી. એક સંતોષ હોય ને તો જ તમારું બધું થાય, બાકી કાંઈ થવા નથી. સંતોષથી મોટામાં મોટું કાંઈ છે નહીં. તમારી બાજુમાં તમે જે ધંધો કરતા હોય એવો જ ધંધો કોઈ બીજો ખોલે ને તો એની ઈર્ષા ન કરવી સાહેબ, કારણ કે આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતા. એક ચિંતકે બહુ સારી વાત લખી છે કે આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતા, ઓર કિસ્મત કી રોટી કોઈ છીન નહીં શકતા. સાહેબ તમારા નસીબમાં જે લખેલું છે ને એ ભગવાન તમને દેવા માટે બંધાયેલો છે ને, તમને દેવાનો જ છે સાહેબ. એટલે કોઈ દિવસ કોઈની ઈર્ષા દેખાય કરવી જ નહીં સાહેબ. આનંદમાં રહેવું, મોજમાં રહેવું, હસતા રહો, હસાવતા રહો. હમણાં મેં નવા બૂટ લીધા. બોલો 3500 રૂપિયાના નવા બૂટ લાવ્યો હું હૈદરાબાદથી, અને બૂટ લઈ અને બરાબર એક પ્રોગ્રામમાં મારે જવાનું થયું. હું મેં કીધું લઈને નવા બૂટ પહેરતો જાઉં, હું પ્રોગ્રામમાં પહેરતો ગયો. હવે બરાબર બન્યું એવું, પછી મને વિચાર આવ્યો, મેં તો આ પ્રોગ્રામની અંદર બધી પ્રકારના માણસો આવતા હોય ને ભાઈ, મેં તો નહીં કોઈક બૂટ લઈ જાય. તો પછી મેં વિચાર કર્યો કે એક બૂટ આ બાજુ ઉતારું અને એક બૂટ આ બાજુ ઉતારું. એટલે મેં એક બૂટ આ બાજુ ઉતાર્યું ને એક બૂટ આ બાજુ ઉતાર્યું. પ્રોગ્રામ દઈ દીધો પછી હું નીચે ઉતર્યો ને તો એક બૂટ હતું, એક બૂટ નહોતું. તો મેં બહુ ગોચ્યું પણ હાલું એક બૂટ ક્યાંય જડ્યું નહીં. પછી મને વિચાર આવ્યો, મેં એક બૂટ થોડું કોઈ લઈ ગયું હોય, મેં તો ક્યાંક ખોવાઈ ગયું છે. બહુ ગોત્યું, અમે બધા આયોજકે ગોતાવ્યું પણ ક્યાંય બૂટ જડ્યું નહીં. એટલે હું એક બૂટ લઈ અને જે બૂટ બનાવતો હતો ને એની દુકાને ગયો. મેં કીધું ભાઈ આવું જ બીજું બૂટ બનાવી દે. એટલે એ મારો બૂટ જોઈને મને કે બનાવી દઉં, કે 500 રૂપિયા થાય. મેં દાલ્યો 500 રૂપિયા, બનાવી દો. મને કે કાંઈ વાંધો નહીં, બનાવી દઉં. એટલે મેં એને બૂટ આપ્યું, 500 રૂપિયા આપ્યા અને હું વયો ગયો ઘરે. પછી હું 8 દી પછી પાછો ગયો, મેં મારું બૂટ થઈ ગયું. મને કે કયું બૂટ? અરે મેં તો તમને નહોતો દઈ ગયો બૂટ ને 500 રૂપિયા. મને કે હું યાર ખોટી વાત કરો છો, કે કલાક પછી તમે જ માણા મોકલ્યો ને કીધું બીજું બૂટ જડી ગયું છે, લાવો બૂટ ને લાવો 500 રૂપિયા. કે મેં એને આપી દીધું, કે તઈ ખબર પડી કે મારા બૂટ આવી ગયું ને 500 રૂપિયા આવી ગયા. મેં તો માથે બોલો બૂટ તો લઈ ગયો, 500 રૂપિયા હોતે લઈ ગયો. અઘરું છે સાહેબ. હમણાં એક જણો બેંકમાં ગયો કે સાહેબ 5 લાખ રૂપિયાની લોન આપો, પંખો લેવો છે. મેનેજર કે 5 લાખના પંખા ન હોય. ઓલો કે મારે 5 લાખનો પંખો લેવો છે. પણ મેનેજર કે 5 લાખના પંખા ન હોય, હું હાલી મળ્યો છું. ઓલો કે સીધી વાત કરવાની હો, 5 લાખનો મારે પંખો લેવાનો છે, પણ હેલિકોપ્ટરનો પંખો લેવાનો છે. તને ખબર છે મારો પોતાનો હેલિકોપ્ટર છે. એ બોલો આવા 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 માણસો આવે. બોલો હમણાં એક જણો ઇલેક્ટ્રિક વાળાની દુકાને ગયો કે એક લેડીઝ પંખો આપો, એક જેન્ટ્સ પંખો આપો. તો ઓલો કે પંખામાં લેડીઝ જેન્ટ્સ ન આવે. એ કે એક ઉષાનો ને એક બજાજનો એમ ન આવે. અને આ તમારું અમદાવાદની અંદર આપણે બેઠા સાહેબ. અમદાવાદ શહેર એક એવું છે કે અમદાવાદના લોકો છે ને દાઢી કરાવી અને પછી પૂછે હવે શું ખાવાનું. એટલે દાઢી કરાવી ઇન્જેક્શન થોડું માર્યું છે, જે ખાવું એ ખવાય, આ થોડું દવાખાનું છે. આમાં બરાબર એક ભાઈ અમદાવાદમાં ગુજરી ગયેલા, નનામી લેવા ભાઈ રિક્ષા કરીને જાય એનો દીકરો. અને બરાબર નનામી લેવા જાય પણ રિક્ષાવાળો હું રિક્ષા હકાવે ભાઈ, ધબ ધબાટી બોલા પગેથી સાઈડ દેતો જાય.
અને ધબધબાટી એવી રીતના જાય. એમાં બરાબર નનામી જ્યાં વેચતા હતા ને ત્યાં દુકાન આવ્યા, અને સાહેબ નનામીની દુકાને આવીને ભાઈ હજી એમ કીધું, હજી કાંઈ બોલવા ગયો ને તે ઓલો નનામી ઓળો છે ને અગરબત્તી કરતો હતો, હવે એ હું ભગવાન પાસે માંગતો હોય છે, એમ જ માંગતો છે ને કે આજે આણદન ટાળી દો તમારો ધંધો હાલે. જો ભગવાન સાહેબ નનામી વેચવાવાળાને એમ કહેવાય કે એના માટે પાંચ માણા મારી અને એને રોજી રોટી દેતા હોય સાહેબ, તો આપણને નહીં દે. એટલે નનામી વાળાની દુકાને બરાબર નનામી વાળા હતા, એમ અગરબત્તી કરતા ત્યાં ભાઈ ઉભો રહ્યો, જઈને કે ભાઈ ત્રણ નનામી આપો. ત્યાં રિક્ષાવાળો કે હે ભાઈ તમને ત્રણ જણા ગુજરી ગયા? એ કે નારે ના, ગુજરો તો એક છે પણ તું રિક્ષા એમ હકાઈશો ને એટલે આપણા બે ની લઈ લો. કે પછી ઘડીએ ઘડીએ કોણ ધક્કો ખાય બોલો. ધીમી અકાવો કીધું ભાઈ, આપણે બોર્ડ માર્યું હોય ને હાથ ઊંચો કરો ને બસમાં બેહો. અમારા ગીધા બાપા બે હાથ ઊંચા કરીને બસમાં બેઠા હતા. મેં તો આ બે હાથ ઊંચા કરીને કામ બેઠા, મને કીધું બહાર લખ્યું છે હાથ ઊંચા કરો બસમાં બેહો. મેં કીધું એમ નહીં ખાલી આમ એક હાથ ઊંચો કરીને બસમાં બેહો, મને કે બહાર બોર્ડમાં લખ્યું છે હાથ ઊંચા કરીને બસમાં બેહો. અમુક અમુક અધૂરા વાક્ય છે, પૂરા કર્યા જ નથી. બોલો. હમણાં મારો ભાઈ બન બાઘો છે, હાથમાં પાટો હતો, ડાબા હાથમાં પાટો. મેં હું થયું મને કે રહનો સિસોડો ખોલ્યો ને ઉનાળો એવો એટલે, પણ મેં કીધું એમાં હાથમાં હું થયું. અરે મને કે હાથ આવી ગયો સિસોડામાં. મેં કીધું સારું છોડો, ડાબો હાથ આવ્યો, જમણો આવ્યો તો ખાત કેમ નાત કેમ? મને કે ભાઈ એટલી જ મને ખબર પડે છો, જમણો જ આવ્યો હતો કે કાઢીને ડાબો ગાળી દીધો. એ કરો માણસ ભાઈ. હમણાં બાઘાને મેં કીધું બાઘા ખીચા કતરો નો ત્રાસ બહુ વધી ગયો છે, મને કે તો લુંગી પહેરતા જાઓ. હમણાં હું એક જગ્યાએ હોટેલ ઉભો રહ્યો ને તો બટેટા વડાનો મેં ઓર્ડર આપ્યો, બટેટા વડા ખાતો હતો. બટેટા વડા પેપરમાં આપ્યા એણે, તો મેં બટેટું વડા ઊંચું કર્યું ને તો પેપરમાં નીચે લખ્યું હતું બટેટા વડા ખાતા ત્રણ જણાને ઝાડા ઉલટી, તો મેં એની ઉપર ચટણી નાખી દીધી. દેખાય નહીં ને મેં કીધું. જેવું બટેટું વડું ખોલું ને એમાંથી ફરજિયાત વાળ નીકળે, જેવું બટેટું વડું ખોલું અંદરથી વાળ નીકળે, જેવું બટેટું વડું ખોલું અંદરથી વાળ નીકળે. મેં કીધું આ ફરજિયાત વાળ આવું કેમ? પછી મેં જોયું ને જે બટેટા વડાની ગોળીઓ વાળતો હતો ને એને હાથ જ નહોતો, એ બટેટા વાળાનો ચૂંદો લઈને માથામાં ગોળી બનાવતો હતો. એટલા મને ટાઇલ પડી ગઈ હતી હો. મેં કીધું તો તો ફરજિયાત વાળ આવે ભાઈ. અને સાહેબ આપણા ઘરે તમે જુઓ ને ચેનલ જોતા હોય ને અત્યારે કેટલી પ્રકારની ચેનલ આવે, એમાં આપણી જે ચેનલો અમુક આવતી હોય ને એમાં સ્ક્રોલિંગમાં નીચે જાહેરાત આવતી હોય અને ઉપર ફિલ્મ આવતું હોય. એ તમે સીન જોવો ને એમાં તમને જે કોમેડી મળે સાહેબ, આનંદ આવી જાય એવી કોમેડી મળે, એવી કોમેડી મળે. હીરો હિરોઈન બરાબર વાત કરતા હોય અને એમાં નીચે જે જાહેરાત આવે, હીરો હિરોઈન ડાયલોગ બોલતા હોય અને નીચે જે જાહેરાત આવે એમાં જે કોમેડી થાય ને સાહેબ, એ મજા આવી જાય તમને. જો એનું તમારું ઓબ્ઝર્વેશન હોય ને તો તમને આનંદ આવે. કેવો આનંદ આવે સાહેબ ખબર છે? બરાબર હીરો છે એ હિરોઈનને એમ કે તુને મેરા દિલ તોડ દિયા, ત્યાં નીચે જાહેરાત આવે વેલ્ડિંગ માટે મળો અડાજન ચાર રસ્તા, તમામ પ્રકારના ગેસ વેલ્ડિંગ કરી દેવામાં આવશે. એટલે આપણને એમ થાય કે આ દિલનું વેલ્ડિંગ કરાવવા જાય. પછી પાછો બીજો સીન આવે, પછી હીરો હોય ને એ પછી હિરોઈનને કે ક્યાં ખાઓગી, ત્યાં પાછું નીચે જાહેરાત આવે મોડર્ન ગુજરાતી થાળી 120 રૂપિયામાં અનલિમિટેડ પેટ ભરીને ખાઓ. આપણને એમ થાય મોડર્નમાંથી મંગાવશે હમણાં. હીરો બીમાર પડે, હિરોઈન દવાખાનામાં હીરોને દાખલ કરે, પછી ડોક્ટર સાહેબને પાસે જઈને કે ડોક્ટર સાહેબ માં હીરોને હીરોને દાખલ કર્યો એટલે ડોક્ટર સાહેબ એમ કે આના માટે પૈસા ભરવા પડશે. એટલે હિરોઈન એમ કે મેં પૈસે કહાં સે લાવું, ત્યાં નીચે આ જાહેરાત આવે ફટાફટ લોન ફક્ત 5 મિનિટમાં. અરે આજા ફસાજા બેંક. હવે મેં કીધું આપણને એમ થાય કે આજા ફસાજા બેંકમાં લોન લેવા જાય. એનાથી આગળ વાત કરે, હિરોઈન બાંધે, હીરો હિરોઈન બાંધે. હિરોઈન એમ કે મેં જા રહ્યું, તો તરત હીરો એમ કે કાં જાઓગી, ત્યાં નીચે જાહેરાત આવે ચોક્કસ ઉપડે છે ચારધામ યાત્રા. આપણને એમ થાય ચારધામ યાત્રા જાય. પછી હીરો હોય ને એ ભગવાનના મંદિરે જાય અને ભગવાનને કે ભગવાન મેં આપકે પાસ કેસે આવું, ત્યાં નીચે જાહેરાત આવે મારુતિ કુરિયર ડેઇલી સર્વિસ. એવી મજા આવે પિક્ચર અને એડવર્ટાઈઝ બધું ભેગું થાય ને તો આનંદ આવે સાહેબ. આમાં શું છે, ઓબ્ઝર્વેશન તમારું હોવું જોઈએ સાહેબ. ઓબ્ઝર્વેશન તમારું હોય ને એટલે તમને ગમે ત્યાંથી હાસ્ય મળે સાહેબ. હમણાં અમારે સોસાયટીમાં એક નેપાળી ચોકીદાર છે, એ છે ને પ્રોનાઉન્સિએશન બહુ સારા લગાડે, ચોકીદાર, નેપાળી ચોકીદાર. મને કે નેપાળી ચોકીદાર છે ને એટલે હું મારા ઘરે બધા આવતા હોય ને એટલે મેં નેપાળીને પૂછ્યું, મેં કીધું તુમકો, મેં કીધું 1 કરોડ કા લોટરી લગેગા તો તુમ ક્યાં કરોગે? મને કે શોપ પહેલે તો મેં બે વર્ષ હો જાઉંગા, ફિર મેં 1 કરોડ કા બોંગલા બનાવુંગા, ફિર ઉસકે આગે ચોકી કરૂંગા. 1 કરોડનો બંગલો બનાવીને એને ચોકી જ કરવી, ધંધો નથી મૂકવો. બોલ. મને કે શોપજી મેરે કોઈ એક શાયરી શીખની હે.
મેં કીધું શીખવાડ દઈ. મને કે સબ મેરે કો શાયરી લિખ કે દો. એટલે મેં શાયરી લખ દીધી કે ના શીખવા કરેંગે ના શિકાયત કરેંગે, તુમ સલામત રહો હમ દુઆ કરેંગે. આવી સરસ મજાની શાયરી લખ દીધી. 8 દી પછી આવ્યો નેપાળી, આવીને મને કે સબ મેને ઓ શાયરી પક્કી કરલી. મેં એમ સુનાવો, એણે કીધો ના સુકા કોરેગા ના ગિલા કોરેગા, ના સુકા કોરેગા ના ગિલા કોરેગા, તુમ સાલા જિંદા મત રહો હમ દુબારા કોરેગા. નહીં, એક નેપાળી છે ને ગાટલાવાળાની દુકાને ગયો, ત્યાં જઈને આમ તકિયા ઉપર હાથ લખીને કે આયશા તાકિયા ચાહીએ. એ કે આયશા તાકિયા અહીં ન મળે, મુંબઈ જવું પડે એના માટે. એ હિરોઈન છે કે આયશા તાકિયા. હા, નેપાળી તો નેપાળી હોય સાહેબ. એક જણો હમણાં નોકરીને ઇન્ટરવ્યૂ દેવા ગયો, તો નોકરીમાં જે ઇન્ટરવ્યૂ લેતા હતા ને એ ભાઈએ પૂછ્યું કે ભાઈ તમને નોકરીનો અનુભવ ખરો કાંઈ? બોલો કે હા. એ કે શું અનુભવ છે? કે બેહવાનો. તમને બેહવાનો અનુભવ છે કે? એટલે તમને બેહાર જોઈએ, ભરપૂર બેહવાનો અનુભવ છે સાહેબ. છેલ્લી વાત કહી દઉં બરાબર. એક જણો એની પત્નીથી કંટાળી ગયો, રવિવારનો દિવસ હતો અને ઘરવાળી નીકળ્યું બાગ 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 કરતી હતી, કારણ કે પાદળું ખેતર, પગમાં વાળા, અંધારી રાત, બળદિયા કાળા, કજિયાળી બાયડી, પાડોમાં હાળા, એટલું નો દે છે દ્વારિકા વાળા. અને ઘણું જીવજો તમે આ ગુજરાતી સાંભળવા વાળા, નહીતર મળી જાય ગાવા વાળા ને બોલવા વાળા. બરાબર એમ કહેવાય કે એની પત્ની ટક 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 કરતી હતી ને, એટલે આ ભાઈ એમ કહેવાય કે રવિવારનો દિવસ હતો ને 10-11 વાગ્યા સ્કૂટરની કિક મારી અને ગોતતો ગોતતો નીકળ્યો ને, એમાં એક વકીલની ઓફિસ ખુલી હતી. ત્યાં ગયો વકીલને જઈને કે વકીલ સાહેબ મારી ઘરવાળીથી મારે છૂટાછેડા લેવા છે. કે વકીલ સાહેબ કે એમ કેમ છૂટાછેડા લેવા? એ કે રવિવારનો દિવસ હોય તો નોકરું ટક 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 કર્યા કરે, ઘરમાં એ કે હક નથી લેવા દેતી. તો વકીલ સાહેબ કે મને હું શોખ થાય છે રવિવાર ઓફિસ ખુલ્લી રાખવાનો. અમારે ઘરે એ કે આ જ વાંધો છે. એટલે આવી રીતના બધાને હસતું રહેવાનું છે સાહેબ. છેલ્લે એટલું કહીશ કે નારીને નવ નિંદીએ, નારી રતનની ખાણ, નારીથી નર નિપજે જુઓ ધ્રુવ પ્રહલાદ સમાન. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. આભાર. ધન્યવાદ.